सिमुलेटेड टीचिंग, अनुकरणीय शिक्षण, अनुरूपण शिक्षण, पार्ट वन। सिमुलेशन अनुरूपण भाग एक मा आपने सिमुलेशन नो इतिहास, हिस्ट्री ऑफ सिमुलेशन, सिमुलेशन नी संकल्पना, कॉन्सेप्ट ऑफ सिमुलेशन, प्रयुक्ति, पद्धति, अभिगम अने प्रविधि, डिवाइस, मेथड, एप्रोच अने टेक्निक्स। सिमुलेशन ना लक्षणों, कैरेक्टरिस्टिक्स ऑफ सिमुलेशन विषे विगते चर्चा करीशु। नमस्कार, आई एम डॉक्टर रीटा पटेल, असिस्टेंट प्रोफेसर एट एजी टीचर्स कॉलेज अमदावाद। शिक्षण प्रशिक्षण कार्यक्रम ने असरकारक बनावा माटे अनेक प्रकारनी पद्धतिओ अने प्रविधिओनो तालीममां समावेश करवामां आवेल छे। आ बधी पद्धतिओ अने प्रविधिओ पैकी सिम्युलेशन एक नवी पद्धति छे। तालीमी कॉलेजोनी मुख्य जवाबदारी शाळाओ माटे शिक्षकों तैयार करवानी छे। शिक्षकनी भूमिकामां वर्ग व्यवहार खूब ज महत्वनो भाग भजवे छे। वर्गखंडमां असरकारक शिक्षण करावा माटे तालीमार्थीओ अर्थात विद्यार्थी शिक्षकोने प्रशिक्षण आपवुं खूब ज जरूरी छे अने आ माटे बीएड तालीमना भाग रूपे विविध पाठोनुं आयोजन करवामां आवे छे। આ સંજોગોમાં તાલીમાર્થીઓ શાળા જીવનના વાસ્તવિક પરિસ્થિતિથી પરિચિત થાય અને તેમાં સુચારુ રૂપથી તે કાર્ય કરી શકે તે હેતુથી માઇક્રો ટીચિંગ, સિમ્યુલેશન, પાઠ આયોજન અને એકમ પાઠ આયોજનની તે શીખે છે। જેવી રીતે માઇક્રો ટીચિંગ દ્વારા કૌશલ્ય હસ્તગત કરી શકાય છે, તેવી જ રીતે સિમ્યુલેશન દ્વારા વિવિધ પદ્ધતિઓ પર પ્રાવીણ્ય મેળવી શકાય છે। સિમ્યુલેશનનો ઇતિહાસ। શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમને અસરકારક અને પ્રભાવશાળી બનાવવા માટે અનેક પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે અને સિમ્યુલેશન તેમાંની જ એક પદ્ધતિ છે। સિમ્યુલેશનને આભાસી શિક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સિમ્યુલેશન પદ્ધતિનો વિકાસ થયો હોવાનું માલુમ પડે છે। સૌ પ્રથમ કર્સે ગામડામાં શિક્ષણ પ્રશિક્ષણ માટે આનો પ્રયોગ કર્યો હતો। ઈસવીસન 1966માં ક્રક સેન્કે અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં અનુરૂપણનો પ્રયોગ શિક્ષણના અભ્યાસને પ્રભાવશાળી બનાવવા માટે કર્યો હતો। આ પદ્ધતિને રોલ પ્લેઇંગ, કૃત્રિમ શિક્ષણ, પ્રયોગશાળા પદ્ધતિ કે આગમનિક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। શિક્ષક પ્રશિક્ષણમાં NCFTE 2005 અને 2009 પછી જ સિમ્યુલેશનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે। તે હવે શિક્ષક પ્રશિક્ષક સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે। સિમ્યુલેશનનો વ્યાપકપણે ક્ષમતા વધારવા માટેના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે। આજકાલ સિમ્યુલેશન પદ્ધતિનો ઉપયોગ વ્યવસ્થાપન ક્ષેત્રમાં, શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રમાં, સૈનિક તાલીમ કેન્દ્રોમાં કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત અગ્નિશામકકર્તાઓ અને પાયલોટની તાલીમ માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। પ્રયુક્તિ, પદ્ધતિ, અભિગમ અને પ્રવિધિ, ડિવાઇસ, મેથડ, એપ્રોચ એન્ડ ટેકનિક। સિમ્યુલેશનમાં પદ્ધતિની મદદથી પાઠ આપતા પહેલા આપણે પદ્ધતિ વિશે જાણકારી મેળવવી આવશ્યક છે। અહીં આપણે પ્રયુક્તિ, પદ્ધતિ, અભિગમ અને પ્રવિધિ વચ્ચેનો તાત્વિક ભેદને સમજવો જરૂરી છે। શા માટે શીખવું, તે ધ્યેય કે હેતુઓ દ્વારા નક્કી થાય છે। શું શીખવાનું, તે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ કે વિષયવસ્તુ દ્વારા નક્કી થાય છે। કેવી રીતે શીખવાનું, તે પદ્ધતિ દ્વારા નક્કી થાય છે। સૌપ્રથમ આપણે શિક્ષણના સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ ટીચિંગ વિશે જાણીશું। અહીં કેટલાક શિક્ષણના સિદ્ધાંતો રજૂ કર્યા છે। ક્રિયા દ્વારા અધ્યયનનો સિદ્ધાંત, રુચિ જાગૃત કરવાનો સિદ્ધાંત, પ્રેરણાનો સિદ્ધાંત, વિષય સાથે અનુબંધનો સિદ્ધાંત, આયોજનનો સિદ્ધાંત, સર્જન અને આનંદનો સિદ્ધાંત, ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત, નિદાનાત્મક ઉપચારાત્મક શિક્ષણનો સિદ્ધાંત, વ્યક્તિગત તફાવતો સંતોષવાનો સિદ્ધાંત, લોકશાહીયુક્ત વર્ગ વ્યવહારનો સિદ્ધાંત, અભ્યાસક્રમ વિભાજનનો સિદ્ધાંત,
पुनरावर्तन नो सिद्धांत, क्षमता केंद्रित शिक्षण नो सिद्धांत। त्यार बाद अध्यापन ना सूत्रों मैक्सिम्स ऑफ टीचिंग विषय जानीशु। ज्ञात पर थी अज्ञात तरफ, सरल पर थी कठिन तरफ, मूर्त पर थी अमूर्त तरफ, विशिष्ट पर थी सामान्य तरफ, मनोवैज्ञानिक पर थी तार्किक तरफ, अनुभव सिद्ध पर थी बुद्धिगम्य तरफ, समग्र पर थी अंश तरफ, पृथकरण थी संयोगीकरण तरफ। प्रयुक्ति अर्थात विशिष्ट युक्ति के करामत, प्रयुक्ति एटले विषय शिखवानी करामत। प्रयुक्ति ये शिक्षणनी सफलताना उपायो छे। प्रयुक्ति शिक्षकनी ज्ञान वितरणनी शक्ति साथे संबंध धरावे छे। डिवाइस इज अ मेथड विच इज यूज टू प्रोड्यूस अ डिजायर्ड इफेक्ट, कैम्ब्रिज डिक्शनरी। अहीं केटलीक प्रयुक्तिओ जणावामां आवेली छे। प्रश्नोत्तरी, स्पष्टीकरण, उदाहरण, उत्तेजना परिवर्तन, प्रश्न उंडाण, कापा कार्य, नाट्यकरण, निदर्शन वगैरह। मेथड ऑफ टीचिंग अध्ययन माटेनी पद्धति, शिक्षणना सिद्धांतों, प्रिंसिपल ऑफ टीचिंग, अध्यापन सूत्रों, मैक्सिम्स ऑफ टीचिंग, प्रयुक्ति एंड टेक्निक्स, आ त्रणेना मिश्रण थी पद्धति बने छे। अर्थात शिक्षणना सिद्धांतों वत्ता अध्यापन सूत्रों वत्ता प्रयुक्ति बराबर पद्धति। मेथड पर्टिक्युलर वे ऑफ डूइंग समथिंग, पाठना विशिष्ट हेतुओं ने सिद्ध करवा माटे योग्य रीते अने क्रमिक रीते पूरा पाड़वामां आवता शैक्षणिक अनुभवोनी श्रेणी एटले अध्यापन पद्धति। विविध पद्धतिओ आ मुजब छे। आगमन निगमन पद्धति, संश्लेषण विश्लेषण पद्धति, निदर्शन पद्धति, प्रयोग पद्धति, कथन चर्चा पद्धति, अनुवाद पद्धति, प्रोजेक्ट पद्धति। अप्रोच अभिगम, अभिगम एटले व्यक्ति अथवा वस्तु साथे व्यवहार करवानी रीत। अप्रोच वे ऑफ डीलिंग विथ पर्सन और थिंग्स। टेक्निक्स ऑफ टीचिंग प्रविधि, क्रियाशैली कार्यपद्धति त्रिभाषी शब्दकोश मुजब एनो अर्थ थाय छे। प्रविधि एटले अध्ययन अध्यापन माटेनी क्रियाशैली अथवा तो कार्यपद्धति। टेक्निक्स वे ऑफ डूइंग एक्टिविटीज विच नीड अ स्किल। अध्यापन प्रविधिओ आ मुजब छे। माइक्रो टीचिंग, शिक्षण प्रतिमान, भाषा प्रयोगशाला, टेलीकॉन्फरेंस, तंत्र अभिगम। सिम्युलेशन की संकल्पना, सिम्युलेशन नो वास्तविक अर्थ रोल प्ले नकल करवी ते थाय छे। आपेली कृत्रिम परिस्थिति में वास्तविक जेवुं ज शिक्षण वर्तन करवुं तेने सिम्युलेशन कहेवामां आवे छे। A simulation is an imitation of a same real thing, state of affairs or a process. Max Fisher ના મતે સિમ્યુલેશન પ્રશિક્ષણાર્થીઓને અધ્યાપનમાં પ્રવૃત્ત રાખે છે. Simulation is a very safe and controlled conditions for achievement of desired teaching skill. It may be artificial conditions having some academic status. It creates training situation for obtaining desired teaching practice. Dictionary of Webster. Simulation शिक्षण में एवी वास्तविक परिस्थितियों नू कृत्रिम आयोजन करवानू छे के तेमा भाग लेनार पोताना वर्तमान अने भविष्यना कार्य संबंधित समस्यानू निराकरण के अनुभव प्राप्त करी शके। क्रंकशेंक
According to Fink, simulation is the control representation of reality. Simulated teaching તાલીમની એવી પદ્ધતિ છે કે જેમાં તાલીમાર્થી કોઈ વર્ગના વિદ્યાર્થી તરીકે ભૂમિકા ભજવે છે, એક તાલીમાર્થી શિક્ષકની ભૂમિકા ભજવે છે, જ્યારે એક કે બે તાલીમાર્થીઓ નિરીક્ષકની ભૂમિકા ભજવે છે અને તેઓ ભેગા મળીને કોઈ એક વિશિષ્ટ કૌશલ્યમાં મહારત હાંસિલ કરવા માટે કૃત્રિમ પરિસ્થિતિમાં પોતાના પ્રયત્નો આદરે છે. કુલ શ્રેષ્ઠ સિમ્યુલેશનના લક્ષણો. સિમ્યુલેશન અસરકારક શિક્ષકો તૈયાર કરવા માટેની તાલીમ આપવાની એક પદ્ધતિ છે. સિમ્યુલેશનના લક્ષણો આ મુજબ છે. સિમ્યુલેશન એ કોઈ વાસ્તવિક પરિસ્થિતિનું આભાસી પ્રતિબિંબ છે. આપેલી કૃત્રિમ પરિસ્થિતિમાં વાસ્તવિક શિક્ષણની જટિલતા ઘટાડે છે, જેમ કે એક સમયે એક જ પદ્ધતિનો અભ્યાસ, પાઠની પદ્ધતિ માટે યોગ્ય એકમની પસંદગી, વર્ગની સંખ્યા 10-15 વિદ્યાર્થીઓ, પાઠ માટેની સમયમર્યાદા 20 મિનિટ. સિમ્યુલેશનમાં તાલીમાર્થી પોતાની વિષય પદ્ધતિ અનુસાર નક્કી કરેલા જૂથમાં કોઈ ચોક્કસ પદ્ધતિને ધ્યાનમાં રાખી પાઠ આપવાનો પ્રયત્ન કરે છે. આ એક વ્યક્તિગત તાલીમ આપવાની પદ્ધતિ છે, જેમાં પદ્ધતિ પર પ્રભુત્વ મેળવવામાં આવે છે. શિક્ષક પ્રશિક્ષકને સિમ્યુલેશન પાઠ પૂર્ણ કર્યા પછી તરત જ પ્રતિભાવ પ્રતિપોષણ આપવામાં આવે છે. સિમ્યુલેશનમાં દરેક તાલીમાર્થી શિક્ષક, વિદ્યાર્થી અને નિરીક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. સિમ્યુલેશન માઇક્રો ટીચિંગ અને સ્ટ્રે લેસનને જોડતી કડી બને છે. સિમ્યુલેશન પાઠમાં વિવિધ પદ્ધતિઓ પર પ્રભુત્વ મેળવવા માટે આભાસી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે, જેમાં શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાતાવરણ કાલ્પનિક હોય છે. સિમ્યુલેશન પાઠમાં મિનિમાઇઝેશન ઓફ કન્ટેન્ટ એન્ડ મેક્સિમાઇઝેશન ઓફ ટીચિંગ મેથડ ડિસ્પ્લે સિદ્ધાંતને અનુસરવાનું હોય છે. થેન્ક યુ.